ઘણા સમયથી એને બાંધીને રાખેલું છે અને ઘરની અંદર પૂરેલું પણ છે સમાજ સેવી સંસ્થા છે એના દ્વારા બાળકને રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને એ બાળક એમને ડીસા ખાતે આવેલા શેલ્ટર રૂમની અંદર મૂક્યું હતું શેલ્ટર રૂમની અંદર વિઝિટ કરી તો જાણવા મળ્યું કે બાળક પાછું ફરીથી એના ઘરે જતું રહ્યું છે જ્યારે અહીંયા એના ઘરે આવ્યા ત્યારે જાણવા મળ્યું કે બાળકને ફરીથી પૂરી દેવામાં આવ્યું છે સમાજ સેવી સંસ્થાથી એમના જે પ્રમુખ હતા એમને બોલાવ્યા અહીંયા અને એમને સહયોગ પૂરો પાડ્યો અને એના દ્વારા પછી પોલીસનો સંપર્ક કર્યો અને ત્યારબાદ અહીંથી અમે એમને પાલનપુર ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કર્યું અને મેડિકલી ટ્રીટમેન્ટ પૂરી પાડ્યું તેર વર્ષનું બાળક છે અને છેલ્લા પાંચ મહિનાથી એક રૂમમાં એની માતાએ જ એને બંધ કરી દીધો છે અને બાળકને એની માતાએ સાંકળથી બાંધી રાખ્યો હતો અને એ બાળકની અંદર લાસ્ટ પચીસથી ત્રીસ દિવસનું ટોયલેટ પણ હતું અને એનો જે રૂમમાં હતો એ રૂમની કન્ડિશન બહુ જ ખરાબ હતી બાળકને ત્યાંથી રેસ્ક્યુ કર્યો એને કમ્પ્લીટ નવરાવી દોરાવી એના બાલબીજા કટિંગ કરી અને એની મધરની પરમિશન લઈ ને અમે લોકોએ એને અમારા જોડે નગરપાલિકા સંચાલિત જ્યોતિ સામાજિક સેવા સંચાલિત સેન્ટર છે ત્યાં બે દિવસ માટે રાખ્યો પણ બાળકની માનસિક પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી પાંચ મહિના રૂમમાં બંધ રહેવાના કારણે તો ફરી એના માતાના જોડે મૂક્યો